તો સુરતમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. લાજપોર જેલમાં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓને લીંબુ શરબત છાશનું વિતરણ કરાયું. ગરમીથી બચવા માટે શેડ ઉભા કરવામાં આવ્યા. કેદીઓને ગરમીથી બચાવવા જેલ તંત્રએ પ્રયાસ કર્યો છે. કાળજાળ ગરમી પડી રહી છે. 40-45 ડિગ્રી તાપમાન રાજ્યમાં નોંધાઈ રહ્યું છે. તેવામાં સુરત જેલમાં પણ ખાસ વ્યવસ્થા કેદીઓ માટે કરવામાં આવી છે. જેલ પ્રશાસન દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લીંબુ શરબત સહિત છાશનું પણ વિતરણ કેદીઓને કરવામાં આવ્યું, જેથી કરીને ડિહાઇડ્રેશનનો કોઈપણ ભોગ ના બને. આ સાથે જ અલગ અલગ જગ્યા ઉપર જેલમાં પણ શેડ બનાવવામાં આવ્યા છે. શહેરમાં 40 ડિગ્રીને આસમાન તાપમાન ચાલી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે, હીટવેવનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે લાજપોર જેલની અંદર જે કેદીઓ છે તે પણ હીટવેવનો શિકાર નહીં બને તેના માટે જે કહેવાય કે જેલ તરફથી અલાયદું આયોજન કરવામાં આવ્યું છે. અને કલાકે કલાકે જે કહેવાય કે કેદીઓને લીંબુ પાણી અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેદીઓ સાથે વાત કરીશું. સીધા કેવી ગરમી પડી રહી છે? ગરમી બહુ પડી રહી છે. તમારા સાહેબ અમારા જવાબદાર છે. કેદીભાઈ લોકો ધ્યાન આપે છે. આટલા મોસમના ગરમીમાં ઠંડુ શરબત પીરાવે છે, અમને થોડી હાથ મળે છે, જમવાનું સારું ખરાવે છે અને સારું વર્તન રાખે છે. જેલમાં બધા સાહેબ લોકો છે, અમે લોકો શાંતિથી જેલ કાપીએ છીએ, થોડું અમને ઘરને રાહત મળે છે. બિલકુલ જોઈ શકાય છે. અત્યારે આ રીતના ઠંડુ જે કહેવાય કે લીંબુ શરબત જે કેદીઓને તમામ કેદીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે. 3300ની આસપાસ જે લાજપોર જેલમાં કેદીઓ છે તે હીટવેવનો શિકાર નહીં બને તેના માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે લીંબુ શરબત વેચી રહ્યા છે તે કેદી સાથે વાત કરીશું. કઈ રીતના અત્યારે લીંબુ શરબતનું વિતરણ શા માટે? જે આ ગરમી પડી રહી છે એની માટે જે કેદીઓને પેટમાં રાહત રહે તે માટે સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, લૂ ના લાગે એ માટે. બિલકુલ કલાકે કલાકે આ રીતના છાશ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ કેદીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે જે કેદીઓ છે તે લીંબુ પાણી પી રહ્યા છે. શું કહેશો, કેટલી રાહત આ લીંબુ પાણી પીને? લીંબુ પાણી પીને બહુ સારું લાગે છે. ગરમી નથી લાગતી અને લૂ નથી લાગતી. ગરમી ખૂબ પડી રહી છે ત્યાં? ગરમી ખૂબ પડી રહી છે. જે રીતના સુરત શહેરમાં હવામાન વિભાગે ઈ હીટવેવને આગાહી કરી છે, ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ત્યારે અત્યારે જે કહેવાય કે લોકોને લૂ નહીં લાગે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગાર્ધે સાહેબ છે, તેમની સાથે વાત કરી. સાહેબ, કઈ રીતની અત્યારે જે લીંબુ શરબતનું વિતરણ? અત્યારે ગરમી બહુ પડી રહી છે અને 4-5 દિવસથી ઓરેન્જ એલર્ટ છે, એટલે હીટવેવના લીધે અહીંયા કેદીઓને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવે છે, છાશનું વિતરણ કરવામાં આવે છે અને એનાથી ઘણી બધી કેદીઓને રાહત મળે છે. અને એ આપના તરફથી જે કરવામાં આવેલ છે સુવિધા એ ખરેખર ધન્યતા પાત્ર છે. બિલકુલ. તો જે રીતના સુરતી વાસીઓ અત્યારે તપતા તાપમાં શેકાઈ રહ્યા છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો લાજપોર જેલમાં પણ જે કેદીઓ છે તે તાપમાં શેકાઈ રહ્યા છે. આ કેદીઓને લૂ નહીં લાગે, હીટવેના શિકાર નહીં બને તેના માટે અત્યારે લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આજે ક્યાંક રસ્તા ઉપર શેડ બાંધવામાં આવ્યા છે, તંબુ બાંધવામાં આવ્યા છે. તો જેલમાં પણ સુરતમાં કાળજાળ ગરમીથી કેદીઓ બચે તે માટે છાશનું અને લીંબુ શરબતનું વિતરણ કરાઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે. કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે, ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે. બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું. એ વ્યવસ્થા, એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય. આ ઉપરાંત જે જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે, જે સફાઈથી માંડીને ભજી હાઉસનું કામ કરે છે, ગાર્ડનિંગનું કામ કરે છે, એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર જમ ટિફિન